નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સતતમાં. આપની સાથે હું છું પ્રિયંકા. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા આજે જસદણમાં રેલી કાઢી 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જ્યારે જામ્યો છે ત્યારે કુંવરજી બાવળીયાએ ફોર્મ ભરતા પહેલા એક સભાને સંબોધી હતી અને ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જસદણમાં હાલ ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. કુંવરજી બાવળીયાએ ફોર્મ ભરતા પહેલા મંદિર અને દરગાહની મુલાકાત લીધી હતી. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આજે તેઓ ફોર્મ ભરવાના છે. 12:39 વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવાના છે ત્યારે ફોર્મ ભરતા પહેલા તેમણે એક સભાને સંબોધી હતી. જસદણની જનતાને તેમણે સંબોધિત કરી હતી અને ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કુંવરજી બાવળીયા આજે ફોર્મ ભરવાના છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ સુધી પણ કોઈ પણ ઉમેદવાર નક્કી નથી કરવામાં આવ્યા. ભાજપ દ્વારા કુંવરજી બાવળીયા ફોર્મ ભરે તે પહેલા જ શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કુંવરજી બાવળીયાએ જસદણની જનતાને સંબોધિત કરી હતી અને શક્તિ પ્રદર્શન કર્યું હતું. જસદણમાં કુંવરજી બાવળીયાએ મંદિર અને દરગાહની મુલાકાત પણ લીધી હતી. એક તરફ ભાજપે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. આજે કુંવરજી બાવળીયા ઉમેદવારી નોંધાવવાના છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારનું નામ પણ જાહેર નથી કરવામાં આવ્યું. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન માત્રાવાળિયા. હરીન, કુંવરજી બાવળીયા દ્વારા સભા યોજવામાં આવી છે અને શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે જસદણમાં? એક રેલી સ્વરૂપે અત્યારે નીકળી રહ્યા છે. સમગ્ર જસદણ વિસ્તારમાં છે તેઓ રેલી સ્વરૂપે જશે અને ત્યારબાદ જે કચેરી ખાતે પોતાનું ફોર્મ ભરશે. ખૂબ મોટી સંખ્યામાં તેમના સમર્થનમાં લોકો છે એ જોડાયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે સભા પૂર્ણ થઈ ચૂકી છે અને ત્યારબાદ હવે કુંવરજીભાઈ અત્યારે પોતાનું ફોર્મ ભરવા જશે પોતાના સમર્થકો સાથે. શક્તિ પ્રદર્શનના ભાગરૂપે તમામ જે નેતાઓ છે તેઓ પણ અત્યારે જસદણ ખાતે આવી પહોંચ્યા છે અને તેમની સાથે એક રેલી સ્વરૂપે નીકળશે અને ત્યારબાદ પોતાનું છે કુંવરજીભાઈ ઉમેદવારી પત્રક ભરશે. જી હરીન, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. તો જસદણમાં કુંવરજી બાવળીયા દ્વારા રેલી કરવામાં આવી રહી છે. જસદણમાં કુંવરજી બાવળીયા રેલી સ્વરૂપે ફરી રહ્યા છે. જસદણની જનતાનું અભિવાદન કરી રહ્યા છે અને જનતા પણ કુંવરજી બાવળીયા જ વિજયી બને તેવો આશાવાદ વ્યક્ત કરી રહી છે અને તેમનું સ્વાગત કરી રહી છે. જસદણમાં હાલ કુંવરજી બાવળીયા રેલી કાઢી રહ્યા છે. 12:39 તેઓ ફોર્મ ભરવાના છે. તો ફોર્મ ભરતા પહેલા News18 ગુજરાતી સમક્ષ કરેલી વાતચીતમાં બાવળીયાએ મોટો ધડાકો કર્યો છે. તેમણે જણાવ્યું કે જસદણ કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ તેમના સંપર્કમાં છે. કુંવરજીભાઈ બાવળીયા આજે પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે અને કુંવરજીભાઈ આપણી સાથે છે. કુંવરજીભાઈ આજે ઉમેદવારી પત્રક ભરવા જશો, શું કહેશો? જે જગ્યાએ મને શ્રદ્ધા અને વિશ્વાસ છે એવી જગ્યાએ મેં મારા કુળદેવના હું દર્શન કરી આવ્યો છું. કેલા સોમનાથ મહાદેવના દર્શન કરીને ગઢડિયા ખાતે અવડ માતાજીનું મંદિર કે જ્યાંથી મારી ચૂંટણીનો પ્રચારની શરૂઆત થઈ છે એ માતાજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ છે. ત્યાં આજે દર્શન કરીને હું આજે અમે અત્યારે બધા સાથે મળીને કાર્યકરો સાથે મળીને 10 વાગે જસદણની મુખ્ય બજારમાં પસાર થઈ 11:30 થી 12:15 બ્રાન્ચ કચેરી પહોંચી 12:10 હું મારું આવેદનપત્ર ભરવાનું છું. ભાઈ તમે આવેદનપત્ર ભરવાનો છો, કોંગ્રેસના ઉમેદવારે જાહેર નથી, ત્યાં શું કહેશો? હવે આ વિસ્તારમાં કોંગ્રેસ જેવું કંઈ રહ્યું જ નથી. હવે લગભગ બધા જે કંઈ કોંગ્રેસમાં મારી સાથે હતા મોટાભાગના પદાધિકારીઓ અને પક્ષના સંગઠનના લોકો મારી સાથે જોડાઈ ગયા છે. હવે લગભગ ત્યાં જેને કહીએ કોંગ્રેસમાં હવે ખોખું રહ્યું છે, અંદર કોઈ જવાબદાર વ્યક્તિ એવા કોંગ્રેસની અંદર હવે આવી શકે. અવતરભાઈનું નામ કદાચ ફાઇનલ માનવામાં આવે છે, શું કહેશો? ગુરુ ચેલાનો જંગ થશે? આમ તો બધા જે કંઈ અત્યારે ટિકિટો માગી રહ્યા છે એમાં મોટાભાગના મારા ચેલાઓ જ છે, એમાં કોઈ શંકા નથી. જે આવે એમાં કંઈ અમને શ્રદ્ધા અને વિશ્વાસ એમ જીતી જવાના છે. ચેલા છે તો ઘીના ઠામમાં ઘી પડી જાય એવું લાગે.
હા કદાચ બધા મારા સંપર્કમાં તો છે, ક્યારે ત્યાંથી કદાચ આવેદન પત્ર ભરવા જાય ન જાય, અને છેવટે અમે અમારી સાથે જોડાવાના પણ એમના પ્રયાસો છે. રાત્રિના અમારી સાથે બધી વાતો પણ થાય છે. કોણ કોણ આપના સંપર્કમાં હોઈ શકે? લગભગ જે માંગણીદાર છે મોટાભાગના મારા સંપર્કમાં છે. કુંવરજીભાઈ, અત્યાર સુધી જસદણમાં કોંગ્રેસ અને કુંવરજીભાઈ જીતતા હતા, આ વખતે શું રહેશે? અત્યાર સુધી જે અમે આ જીતતા હતા, આ વિસ્તારમાં કોંગ્રેસમાં અમે હતા અને આ વિસ્તારના લોકો વ્યક્તિગત અમારી સાથેનો ભરોસો અને વિશ્વાસ હતો, એટલે થોડા ઘણા કોંગ્રેસમાં જોડાયેલા રહેતા. હવે તો મોટાભાગના આગેવાનો બધા જ કોંગ્રેસમાંથી અમારી સાથે ભારતીય જનતા પક્ષમાં અમારા સમર્થનમાં જોડાઈ ગયા, એટલે હવે કોંગ્રેસમાં બસ આ વિસ્તારની અંદર બીજું કંઈ કશું રહ્યું નથી. જે રીતે વાત કરવામાં આવે તો કુંવરજીભાઈ એક સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જે લોકો કોંગ્રેસની ટિકિટ માગી રહ્યા છે, જેના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે, તેઓ મોટાભાગના ઉમેદવારો છે, તેમના સંપર્કમાં છે અને કદાચ ફોર્મ ભરતા સમયે તેઓ ભાજપમાં પણ જોડાઈ શકે છે. કેમેરા પર્સન ઘનશ્યામ કાચા સાથે હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જસદણ. તો કુંવરજી બાવળિયાના આ નિવેદન પર પલટવાર કરતા કોંગ્રેસના નેતા ભોળાભાઈ ગોહિલે જણાવ્યું કે તેમની સાથે કામ કર્યું હોય એટલે તેમના ચેલા હોય તે સ્વાભાવિક છે, પરંતુ હવે પછી કોઈ નેતા ભાજપમાં નહીં જોડાય. સ્નેહ મિલન દરમિયાન જે મિત્રો છે જોડાણા એ જોડાણા, હવે પછી છે કોઈ છે જોડાવાના છે નથી. તમામ છે કાર્યકરો કોંગ્રેસ પક્ષને ઉમેદવારને જીતાડવા માટેના છે પ્રયત્ન છે કરવાના છે. કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર છે એ ભાજપમાં છે જોડાવાનો નથી. છેલ્લામાં તો હું છે કે વર્ષોથી આ વિસ્તારમાં દસે દસ કાર્યકરો છે એ કોંગ્રેસ પક્ષના કાર્યકરો છે, અને છેલ્લા લાંબા સમયથી કુંવરજીભાઈ પણ છે એ કોંગ્રેસ પક્ષના છે ધારાસભ્ય તરીકે હતા, સંસદ સભ્ય તરીકે છે હતા, એટલે સ્વાભાવિક છે તમામ કોંગ્રેસના કાર્યકરો એમની નીચે છે કામ કર્યું હોય, એમના છેલ્લા પણ છે હોય, એ વાત વાસ્તવિકતા છે. સુરેન્દ્રનગરમાં વિના વરસાદે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વઢવાણના માળોદ અને વાઘેલા ગામ વચ્ચે 30 ફૂટનું ગાબડું પડતા બે ગામોનો સંપર્ક તૂટી ગયો છે. 5 કિલોમીટર સુધી અનેક ખેતરોમાં પાણી ભરાયા છે. એટલું જ નહીં, કેનાલના પાણી ગામમાં પણ ઘૂસી ગયા છે. ગામની પ્રાથમિક શાળા ફરતે પાણી ભરાઈ જતા શાળાને બંધ કરવી પડી છે. વિના વરસાદે ગામમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કેનાલના પાણી ગામમાં ફરી વળ્યા છે, તો આજુબાજુના 5 કિલોમીટર સુધીના ખેતરોમાં પણ આ પાણી ફરી વળતા ખેડૂતોને ભારે પ્રમાણમાં નુકસાની થઈ છે. તો ગામના પાણી પ્રાથમિક શાળાની આજુબાજુ પણ આવી પહોંચ્યા હતા, ત્યારે શાળા પણ બંધ કરવાની ફરજ પડી હતી. કેનાલમાં 30 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે, જેના કારણે કેનાલના પાણી વહીને ગામમાં ફેલાઈ ગયા છે. ગામમાં વગર ચોમાસે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજુદાન ગઢવી. રાજુદાન, ગામમાં કેનાલના પાણી ફરી વળ્યા છે, હાલ ગામમાં શું પરિસ્થિતિ છે અને આ કેનાલનું સમારકામ કરવાની કોઈ કામગીરી હાથ ધરાઈ છે કે નહીં? કહી શકાય કે વાઘેલા અને માળોદ વચ્ચે આ કેનાલ આવેલી છે. આ વલભી બોટાદ કેનાલ કહેવાય છે, ત્યાં જે પાણી જે વહી રહ્યા છે એ પાણી બંને ગામની વચ્ચેની આખી સ્ટ્રીમ છે, તેમાં હજારો હેક્ટરમાં જે જીરાનો પાક ખેડૂતોએ વાવેલો છે તેને પારાવાર નુકસાન થયું છે. આ પેટના પાણી સંપૂર્ણ ખેતરો ભરાઈ ગયા છે અને જીરાનો પાક છે જે નષ્ટ થઈ જશે એ પાણી ભીતી ખેડૂતો છે. ત્યારે જોઈ શકે બંને વચ્ચેનું જે મધ્ય માર્ગ છે તે માર્ગ ઉપર પડ્યા છે. રાજુદાન, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે. તો ગામમાં કેનાલના પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગામમાં જાણે કે પૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેતરોમાં પણ પૂર કેનાલના પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. તો પ્રાથમિક શાળાની આજુબાજુ પણ કેનાલના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે શાળાને બંધ કરવાની ફરજ પડી છે.